જે એક મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે સુરતથી. સુરતના ખેડૂતો ધરણા પર ઉતરશે. જીબીની ઓફિસે ખેડૂતો ધરણા કરશે. વીજ કલાકો ઓછા મળતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. પ્રશ્નના ઉકેલ માટે એક સપ્તાહની ચીમકી પણ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન વધુ વીજ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણી બાદ કલાક ઘટાડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન તો જે કલાકો હતા તે વધારી દેવામાં આવ્યા હતા, પણ ચૂંટણી સમાપ્ત થતા જ કલાકો ઘટાડી દેવામાં આવ્યા. વીજળી આપવાના જે કલાકો હોય છે તે ચૂંટણી બાદ ઘટાડી દેવામાં આવ્યા. તેના કારણે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. જીબીની ઓફિસે ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. વાયદા પ્રમાણે વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે અને વાયદો ચૂંટણી પત્યા બાદ પૂર્ણ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ચૂંટણી પૂરતો વાયદો ચૂંટણી પતિ એટલે પૂરો થઈ ગયો અને ચૂંટણી ચાલુ હતી ત્યારે તેમને પૂરતા વીજ કલાક મળતા હતા. વીજળી તે પ્રમાણે કલાકોમાં મળતી હતી, પણ જે રીતે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે તે પ્રમાણે હવે તેમને ઓછા કલાક વીજળી આપવામાં આવે છે. પ્રશ્નના ઉકેલ માટે એક સપ્તાહનું તેમણે અલ્ટિમેટમ પણ આપી દીધું છે. ચૂંટણીમાં પૂરતી વીજળી આપી હવે લોલીપોપ તેમને આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે અને સુરતના ખેડૂતો આ બાબતે હવે ધરણા પર ઉતરશે. વાયદા પ્રમાણે વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પટેલ પાસેથી. ચેતન, જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે ચૂંટણી પતિ એટલે વાયદો પણ પૂર્ણ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, શું વધુ માહિતી? જી મિથુન, ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો દ્વારા 10 કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી. ચૂંટણીને ધ્યાનમાં લઈને જીવી દ્વારા ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવી હતી. જોકે જેવી લોકસભાની ચૂંટણી પછી તુરંત જ જે 10 કલાક વીજળી આપવામાં આવતી હતી તે 2 કલાક ઘટાડો કરી સીધી 8 કલાક આપવામાં આવી રહી છે, જેને કારણે જે શેરડી તેમજ જે શાકભાજી છે તેને ખૂબ જ નુકસાન જઈ રહ્યું છે. અંદાજિત 2 લાખ એકરને નુકસાન જઈ રહ્યું છે. ત્યારે ખેડૂત સમાજના જે અગ્રણી છે, અગ્રણી દ્વારા મુખ્યમંત્રી આ ઉપરાંત જીવીના જે અધિકારી છે તેમને રજૂઆત કરવામાં આવી છે. તેમને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો 8 કલાકના 10 કલાક નહીં કરવામાં આવશે તો આગામી દિવસોમાં ખેડૂત સમાજ દ્વારા જીબીની કચેરી પર હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે તે ધરણાનો કાર્યક્રમ આપી વિરોધ નોંધાવશે. જી જી, આભાર ચેતન માહિતી આપવા બદલ. તો ચૂંટણી હતી ત્યાં સુધી વાયદા પ્રમાણે 10 કલાક વીજળી આપવામાં આવતી હતી. ચૂંટણી પતી એટલે ફરીથી તેમાં 2 કલાકનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.